નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર રિવિઝન ની અંદર આપણે વાણિજ્યિક પત્રના આ આપણે નિયમિતપણે ભાગો છે તે જોઈ ગયા. નિયમિતપણે ભાગની અંદર શીર્ષક, પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, મુખ્ય ભાગની અંદર 3 ફકરા, પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો, ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન, સહી અને હસ્તાક્ષર વિશે જોઈ ગયા. આજે આપણે વાણિજ્ય પત્રના પ્રસંગો 12 ભાગ બાબત લખવાની ભૂલાઈ ગયું પત્રની અંદર, તો છેલ્લે જે ભાગ એડ કરવામાં આવે
છે વિધાન, પાંચમું કાર્યો વિધિનો, છઠ્ઠું ઓળખ લેતા, સાતમું છે ટપાલ રવાનગી અંગેની સૂચના, અને ત્યારબાદ છે તાજા કલમ એટલે કિતાબ એટલે પોસ્ટ સ્ક્રિપ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગો છે વાણિજ્ય પત્રના પ્રસંગો બાદ બાદ. એના માટે પેજ નંબર 19 પર આપણે લાઈન દોરી અને નમૂના આપેલા છે. તો પેજ નંબર 19 પર આપણે જે નમૂનાનું છે એ સમજૂતી સાથે જોઈએ. શીર્ષક, ફોન નંબર, ઈમેલ, તારીખ, અંક અથવા નિયમો, આંતરિક સરનામું, ધ્યાનાકર્ષક રેખા કઈ જગ્યાએ આવે, વિશેષ સૂચક રેખા કઈ જગ્યાએ આવે, સંબોધન કઈ જગ્યાએ આવે, પત્રનો મુખ્ય ભાગ કઈ જગ્યાએ આવે, અને છેલ્લે શુભેચ્છા દર્શક સમાપન. તો તમારી રફ બુકમાં રિવાઇઝ